नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरडिया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज चाली रही है डेली फाइव क्वेश्चन, एमां आजे आपणे भाग नंबर 87 जोवा जई रह्या छीए। तो शुरुआत करता पहला, हजी सुधी जो तमे अमारी चेनल पर नवा होय अने हजी सुधी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करी लेजो, जेथी करीने अमारा द्वारा जे पण कोई नवी माहिती अपलोड करवामां आवे ए सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो बात करिए मित्रों प्रथम प्रश्ननी, तो अहीं प्रश्न आप्यो छे कि भाई एक रकमनू 10% लेखे 5 वर्षनू सादू व्याज मुदल करता रुपया 2000 ओछू होय तो मुदल शोधवानी छे। एटले आपने मुदल आपी नथी, रकममां शुं कहे छे तो कि भाई एक रकम, कोई एक रकम छे जेनू 10% लेखे केटला वर्षनू कीधुं छे, 5 वर्षनू सादू व्याज छे, ए केटलू थाय छे तो कि भाई व्याज मुदल करता 2000 रुपया ओछू होय तो मुदल शोधवानी छे। ऑप्शन आप्या छे 2500, ऑप्शन बी 3000, ऑप्शन सी 3500, ऑप्शन डी 4000। હવે મિત્રો પહેલી રીત અને બે રીતે દાખલો આપણે ગણી શકાય। તો પહેલી રીત છે કે ભાઈ તમે મુદલ તરીકે ચારમાંથી કોઈ પણ એક રકમ લઈ લો, એટલે કે તમે ઓપ્શન વાઇઝ સિલેક્ટ કરતા જશો તો તમે છે આ જવાબ લખી શકો છો। બીજી કઈ રીત છે એમની ચર્ચા કરીશું, પણ મિત્રો આ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણો જવાબ છે સી અથવા ડીમાં હોય તો આપણે આગળ ઘણી બધી મહેનત કરવી પડતી હોય અને આપણો પરીક્ષામાં ઘણો બધો સમય જતો રહેતો હોય છે। તો આપણે બીજી રીત જોઈએ, તો આપણે રકમ અનુસાર છે એ ગોઠવતા જઈએ કે ભાઈ આપણે મુદલ આપી નથી તો આપણે મુદલને છે એ ધારી લઈએ કે ભાઈ ધારો કે આપણી મુદલ છે એ કેટલી છે તો કે એક્સ છે, એટલે કે એક્સ રૂપિયા છે, તો આપણી મુદલ કેટલી છે એક્સ રૂપિયા છે। હવે આપણે જે રકમ આપી છે એ રીતના, હવે પહેલાં તો આપણે શું કીધું છે સાદું વ્યાજ, તો સાદું વ્યાજ શોધવા માટે આપણે એનું સૂત્ર આવડવું જોઈએ, આઈ બરાબર પી આર એન છેદમાં શો, શું થશે આઈ બરાબર પી આર એન છેદમાં શો। હવે રકમ પ્રમાણે છે એ મૂકતા જઈએ તો આપણે આઈ એટલે શું થાય તો કે વ્યાજ મુદલ, હવે શું કીધું છે કે ભાઈ મુદલ આપણા કરતાં વ્યાજ 2000, વ્યાજ છે એ ઓછું છે 2000, તો આપણે એ રકમને આપણે આ રીતના લખી શકાય એક્સ માઇનસ 2000। કેમ લખ્યું તો કે મુદલ કેટલી કીધી છે એક્સ અને એમાંથી કેટલું ઓછું છે તો કે 2000 ઓછું છે, તો આપણે જવાબ આ રીતના લખી શકાય। હવે પીની રકમ મૂકીએ તો પી એટલે કે મુદલ થાય, તો મુદલ તો આપણે આપ્યું નથી એટલે અહીં ધાર્યું આપણે શું એક્સ। બીજું તો કે ભાઈ આર એટલે રેટ, રેટ કેટલો કીધો તો 10% એટલે 10 લઈ લઈએ, અને એન એટલે ભાઈ વર્ષ, તો કેટલા કીધા છે 5, અને છેદમાં શું લેવાનું છે 100। આ રીતના આપણે મૂકી શકીએ, જુઓ મિત્રો અહીંયા રકમમાં તો કે ધારો કે એક્સ આપણે રકમ ધારી, મુદલ 10% લખીએ વ્યાજ એટલે કે રેટ બરાબર 10 અને વર્ષ બરાબર કેટલું લખ્યું 5, તો શું કીધું તું વ્યાજ મુદલ કરતાં 2000 રૂપિયા ઓછું હોય તો 2000 રૂપિયા આપણે ઓછું લઈ લીધું। હવે આપણે એનું શું કરવાનું છે, સાદું રૂપ આપવાનું છે, તો જોઈએ તો કે ભાઈ એક્સ માઇનસ 2000 બરાબર એક્સ ગુણ્યા 10 ગુણ્યા 5 છેદમાં 100। હવે આ 100ને છે એ આપણે આમની સાથે ગુણાકાર કરીએ તો શું થશે તો કે 100 ગુણ્યા એક્સ એટલે કે 100x માઇનસ 2000 ગુણ્યા 100 એટલે કે જે કોઈ પણ સાથે 100નો ગુણાકાર કરીએ કોઈ પણ રકમ સાથે તો એ 0 છે એટલા શું થઈ જાય એમાં ઉમેરાઈ જાય, એટલે કે 2000 ગુણ્યા 100 કરીએ તો શું થઈ જશે 2ની પાછળ 5 શૂન્ય આવશે, 2 લાખ રૂપિયા રકમ થશે। હવે આ બાજુનું સાદું રૂપ આપી દઈએ સાથે સાથે તો કે બરાબર અહીં આપણે શું આપ્યું છે ગુણાકાર આપ્યો છે, ગુણાકાર કરી શકાય તો કે 10 × 5 = 50 અને 50નો એક સાથે ગુણાકાર કરીએ એટલે 50x, તો આ રીતના આપણું સાદું રૂપ આવશે, શું આવશે તો કે ભાઈ 100x માઇનસ 2 લાખ બરાબર 50x। હવે જો આપણે આ 50x ને અહીંયા 100માંથી બાદ કરીએ અને આ રકમને છે આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે પ્લસ, તો કે 100માંથી 50x બાદ કરીએ, 100x માઇનસ 50x અને બરાબર આ માઇનસ 2 લાખ છે અને આ બાજુ લઈએ તો શું થઈ જશે પ્લસ 2 લાખ। આ રીતના હવે જોઈએ શું થશે તો કે ભાઈ 100માંથી 50x જશે તો આપણો જવાબ આવશે 50x,
बराबर आ बाजू के तो के बे लाख। हवे आपने शू कीधु मुदल गोतवानी छे के एक छे एने आपणे गोतवाना छे, तो आ पचास ने जो आपणे बे लाखनी भागाकार में जवा दईए अने एक्स ने आपणे करता बनावीए तो एक्स बराबर बे लाख छेद में पचास। हवे एक शून्य आपणी उड़ी जशे भाग उड़ाड़िए तो, अने पांच भांग्या वीस एटले के चालीस, चार अने त्रण जीरो छे एटले के चार हज़ार, तो एक्स बराबर आपने शू मळ्युं चार हजार। तो आपणी मुदल केटली थई तो के चार हज़ार आपणी मुदल थई। तो आ रीतना पण तमे छे शू करी शको छो, गोती शको छो। जोईए आपणे जवाब शू आप्यो छे तो के भाई ऑप्शन डी साचो जवाब आप्यो छे चार हज़ार। तो आपणी मुदल केटली हशे तो के चार हज़ार आपणी मुदल हशे। आ रीतना आपणे दाखलो करी शकीए छे। अने बीजी रीत कई कीधी तो के भाई ऑप्शनने आधारे पण तमे सिलेक्ट करी शको, पण मानी लो के जो ऑप्शनने आधारे करो अने आवी रीतना कोई छेल्ला ऑप्शनमां आपणो जवाब होय तो तमारे आ बधा छे खोटा प्रयत्न करवा पड़े अने एमां तमारो घणो बधो समय जतो रहेतो होय छे। आगळ जोईए प्रश्न नंबर बे आप्यो छे कि भाई कच्छनी दक्षिण धारमां सौथी ऊँचो डूंगर कयो छे, एटले के कच्छनी जे धार छे એમાં સૌથી ઊંચો ડુંગર કયો છે દક્ષિણ ધારમાં। તો પહેલાં તો જે ડુંગરાળ પ્રદેશ છે કચ્છમાં એને ત્રણ ધારમાં વહેંચવામાં આવ્યા છે, કયા કયા? તો એક તો પહેલું કયું આવશે, ઉત્તર ધાર, બીજું મધ્ય ધાર અને ત્રીજું દક્ષિણ ધાર। હવે મિત્રો આમાંથી આપણે અવારનવાર પરીક્ષામાં સવાલ એવા પૂછ્યા હોતા હોય છે કે ભાઈ દક્ષિણ ધારનો સૌથી ઊંચો, ઉત્તર ધારનો સૌથી ઊંચો, મધ્યમ ધારનો સૌથી ઊંચો। તો જોઈએ તો આપણે સૌપ્રથમ દક્ષિણ ધારનો પૂછ્યો છે, તો દક્ષિણ ધારનો સૌથી ઊંચો કયો આવશે તો કે નનામો આવશે। કયો ડુંગર આવશે, નનામો ડુંગર છે એ દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર આવશે, જેની ઊંચાઈ કેટલી છે 322 મીટર આપેલી છે। કેટલી આપેલી છે, 322 મીટર આવેલી છે। અને જે કયો છે દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર છે, કયો છે દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર છે। ઉત્તર ધારની વાત કરીએ તો ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે, કાળો, જેની ઊંચાઈ છે 437.08 મીટર। કેટલી છે તો કે ભાઈ 437.08 મીટર છે એ કયા ડુંગરની ઊંચાઈ છે, તો કે કાળા ડુંગરની ઊંચાઈ છે। અને અહીંયા શું આવેલું છે કાળા ડુંગર ઉપર, તો કે દત્તાત્રેયની સમાધિ આવેલી છે। ગુરુ દત્તાત્રેયની સમાધિ ક્યાં આવેલી છે, કયા ડુંગર ઉપર આવેલી છે, તો કે કાળા ડુંગર ઉપર આવેલી છે। હવે મધ્યધારની સૌથી ઊંચા ડુંગરની વાત કરીએ તો કે ધીણોધર, કયો છે ધીણોધર, જેની ઊંચાઈ છે 387 મીટર। કેટલી છે, 387 મીટર। અહીંયા શું આવ્યું છે તો કે ભાઈ ગુરુ ગોરખનાથની તપોભૂમિ છે એ ક્યાં આવેલી છે, તો કે ભાઈ ધીણોધર ડુંગર ઉપર। આ સિવાય ધીણોધર કે જેમાંથી એકમાત્ર ડુંગર કહી શકાય કે જેમાંથી કર્કવૃત પસાર થાય છે, તો કર્કવૃત કયા ડુંગર ઉપરથી પસાર થાય છે, તો કે ધીણોધરમાંથી પસાર થાય છે। તો આપણે ત્રણેય ધારના સૌથી ઊંચા ડુંગરો છે એ ખ્યાલ હોવો જોઈએ। ફરીથી ઉત્તર ધારનો તો કાળો ડુંગર, જેની ઊંચાઈ કેટલી કીધી 437.08 મીટર, મધ્યમ ધારની ધીણોધર જેની ઊંચાઈ કીધી 387 મીટર, અને દક્ષિણ ધારની સૌથી ઊંચો ડુંગર નનામો જેની ઊંચાઈ છે 322 મીટર। હવે મિત્રો આ ભુજિયો ડુંગર છે એ નીચેનામાંથી કઈ ધારમાં આવેલો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ઉત્તર ધાર, મધ્યમ ધાર અને દક્ષિણ ધારમાંથી કયા ધારમાં આવેલો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 કે ભાઈ દેશનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે, એટલે કે દેશનું સૌથી મોટું ખનિજ તેલનું શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવ્યું છે। ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી અંકલેશ્વર, ઓપ્શન સી ભરૂચ અને ઓપ્શન ડી ગુવાહાટી। તો ક્યાં આવશે મિત્રો, તો કે ભાઈ ઓપ્શન એ જામનગરમાં સૌથી મોટું છે તેલ શુદ્ધિકરણ, ખનિજ તેલ શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે। પણ એવું પૂછાય કે ભાઈ ખનિજ તેલ અને કુદરતી વાયુ ક્યાંથી વધારે મળે છે, તો કે ભાઈ અંકલેશ્વરમાંથી મળે છે, અને જો જિલ્લાની દ્રષ્ટિએ પૂછેલું હોય તો ભરૂચ જિલ્લામાં આવેલું છે, એટલે આપણે એ પણ ખ્યાલ હોવો
જોઈએ ક્યાં આવશે, ભરૂચ જિલ્લામાં, અને સ્થળ કયું આવશે, અંકલેશ્વરમાં સૌથી વધારે ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે. તો આ માહિતી આપણે યાદ રાખીશું. પ્રશ્ન નંબર 4 જોઈએ કે ભાઈ સૌથી ઓછો સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવેલું છે? ઓપ્શન એ ઝાકિર હુસેન, ઓપ્શન બી નીલમ સંજીવ રેડ્ડી, ઓપ્શન સી વિવેક ગિરી, અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આ સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ પાસે કોણ રહ્યું છે? તો કે ઝાકિર હુસેન. કોણ રહ્યું છે? ઝાકિર હુસેન. એમનો સમયગાળાની વાત કરીએ તો કે ભાઈ 1967 થી 1969 સુધી પોતે રહ્યા છે, અને 1969માં એમનું શું થયું હતું? મૃત્યુ થઈ ગયું હતું. એટલે સૌથી ઓછો સમય માટે કોણ રહ્યું છે? તો કે ઝાકિર હુસેન રહ્યું. આ સિવાય બીજો સવાલ પણ આપણે યાદ રાખીશું કે ભાઈ આમાંથી સૌ પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું? તો કે વિવી ગિરી. કોણ બન્યું હતું? વિવી ગિરી. આવો પણ સવાલ આપણે આમાંથી પૂછાઈ ચૂક્યો છે આગળ પરીક્ષામાં કે ભાઈ કયા એક રાષ્ટ્રપતિ હતા કે જે સૌ પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ રહ્યા હતા અને પછી ચૂંટાઈને આવ્યા હતા? તો એમાં પણ આવશે વિવી ગિરી. અને આ વિવી ગિરીનો રાષ્ટ્રપતિનો સમયની વાત કરીએ તો કે 1969 થી 1974 સુધી પોતે રાષ્ટ્રપતિ પદે રહ્યા છે. ક્યાંથી ક્યાં સુધી? 1969 થી 1974 સુધી પોતે રાષ્ટ્રપતિ પદે રહ્યા છે. અને જો આગળ એક આપ્યો છે નીલમ સંજીવ રેડ્ડી, તો એનો પણ સમયગાળાની વાત કરી દઈએ મિત્રો. તો એમનો સમયગાળો છે 1977 થી 1982 સુધી પોતે છે એ રાષ્ટ્રપતિ પદે રહ્યા છે. તો આટલી માહિતી આમાંથી યાદ રાખવાની છે. અને મિત્રો ખાસ કે ભાઈ વિવી ગિરી છે એનું પૂર્ણ નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 5. પિંગ પોંગ કઈ રમતનું બીજું નામ છે? એટલે કે પિંગ પોંગ છે એ કઈ રમત સાથે જોડાયેલો શબ્દ છે? ઓપ્શન એ હોકી, ઓપ્શન બી ટેબલ ટેનિસ, ઓપ્શન સી કબડ્ડી, અને ઓપ્શન ડી ફૂટબોલ. તો આ પિંગ પોંગ છે એ કઈ રમતનું બીજું નામ છે મિત્રો? તો કે ભાઈ ઓપ્શન બી ટેબલ ટેનિસનું બીજું નામ છે. એટલે પણ આપણે ખ્યાલ હોવો જોઈએ, ઘણી વખત આવા શબ્દો પણ આપણે પરીક્ષામાં પૂછતા હોય છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.